सततं निजमूर्तिचिन्तकानां अधिकश्वेतमनोहरप्रकाश हृदि दर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरि हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं भूषन्न पावृणो सत्यधर्माय दृष्टये सत्यधर्माय दृष्टये विक्रम संवत 2076 जेठ वद 12 गुरुवार तारीख 18 जून 2020 कथा भाग 295 आजे ए बारस छे के जारे सौथी प्रथम नीलकंठ वर्णी ने सद्गुरु रामानंद स्वामी नो गाम पीपलाणे मेलाप थयेलो संवत 1856 ना दिवसे શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામના ગ્રંથની સવારમાં કથા ચાલે છે. સ્વામિનારાયણ ભગવાન ગામ ભોંયરા પધારી નાજા ભક્તને આવેલું મહાસંકટ ચમત્કારિક રીતે દૂર કરી દીધું. મહારાજ એમના ઉપર ખૂબ રાજી થયા. છેલ્લે એવું કીધું કે તમે શિર સાથે મારા સંતોનો પક્ષ રાખ્યો, એના માટે મૂકવું પડ્યું તો વતન પણ મૂકી દીધું. ગમે એવી કસોટી અને પરીક્ષા થઈ તો પણ તમે ડગ્યા નહીં, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હાલો હવે મારે તમને કાયમ માટે મારી સાથે નિવાસ આપવો છે. તમારો આખો પરિવાર હવે ગરડા રહેવા આવે, અમે ત્યાં બધી વ્યવસ્થા આપીશું અને તમે તો અત્યારે અમારા જોડે જ આવી જાઓ. એમ કરીને મહારાજ નાજા જોગિયાને સાથે લઈ ભોંયરાથી ચાલ્યા. સંતોએ સહિત અસવારોએ સહિત મહારાજ ગામ સરદાર પધાર્યા. ગામમાં તોંગાભાઈ જાડેજા દરબાર હતા. રામાનંદ સ્વામી વખતના સત્સંગી હતા, એમના ઘરે ઉતર્યા, ત્યાં થાળ જમ્યા. સંતોને પણ મહારાજે જમાડ્યા. જેવી સંતોની પંક્તિ ઊભી થઈ એ જ વખતે મહારાજે જાહેરાત કરી, સંતો તૈયાર રહેજો, વહેલા ઊઠીને તરત જ આપણે નીકળી જવું છે. હજી તો આ વાત છે. આવીને જેમાં સંતોને જમાડ્યા અને જવાની જાહેરાત કરી દીધી. તોંગાભાઈ દરબાર જૂના હરિભગત છે અને એમાં ખાસ કરીને ગુરુ વખતના છે. ગુરુ વખતના હોય એમને થોડુંક ગુમાન હોય. કેવું ગુમાન હોય? અમે તો ગુરુ વખતના, અમે તો ગુરુ વખતના. એનો એક બીજો હળવો પડઘો હોય તમે આજકાલ ને આવો. એટલે તોંગા બાપુના ગમ્યું નહીં કે કંઈ પૂછ્યું નહીં, ઘાંસ્યું નહીં, અમારો કોઈ ભાવ કંઈ જ નહીં, સીધું આમનામાં જમાડ્યા એટલે જવાની જાહેરાત. હવે એમને ગમ્યું નહીં, મારા તો જઈને હિંડોળા ખાટે બેઠા. તોંગા બાપુ તરત જ મુક્તાનંદ સ્વામી પાસે ગયા, કારણ કે મુક્તાનંદ સ્વામી એમના જૂના પરિચિત, રામાનંદ સ્વામી વખતના એ પણ સંત છે. હવે જોજો હો વાલા હરિભક્તો, તોંગા બાપુ અને એમની સાથે જે હતા ને એ ત્યાં શું બોલ્યા. આ સત્સંગમાં જૂના હોઈએ તો હકીકત વધારે સરળ, નિર્માની ભાવનાવાળા, મહિમાવાળા, ઘડાયેલા, કેળવાયેલા હોવું એ એનું રિઝલ્ટ હોવું જોઈએ ને. હકીકત આ સત્સંગમાં કોઈ જૂનો થાય એનો મતલબ શું? એ બીજા બધા કરતાં વધુ ઘડાઈ ગયો હોય, કેળવાઈ ગયો હોય, વધુ સારો ભગવાનનો ભગત બની ગયો, એવું જ હોવું જોઈએ ને. એ હોય કે ન હોય, આપણા બાપ દાદાનો જૂનાપણાનો હોક દાવો એટલે આપણો ઘરનો. મને બોલાવ્યો નહીં, મને પૂછ્યું નહીં, અમને ગણ્યા નહીં. તમે બધા આજકાલ ને અમે જૂના. હવે જોજો, ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, રામાનંદ સ્વામી સેંકડો વખત આમની ઓળખાણ આપી ગયા છે. આજ તો આટલા વર્ષોથી આખી ધરતી ઉપર ખબર પડી ગઈ છે
કે જે આમ ચપટીમાં હજારોને સમાધિ કરાવે છે એ કોણ હોય, પણ તોય પેલા જૂના હરિભગત ગુરુ વખતના સાંભળો. મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને વાત કરવા લાગ્યા. શિયરીએ સવારમાં ચાલવાનું નક્કી કર્યું છે તે સાંભળીને મનમાં દુઃખ થાય છે, પણ શિયરીની આગળ જઈને કોણ વાત કહે, સ્વામી એમને કહે કોણ? હવે મોટા છે, ગુરુના સ્થાને બેઠા, એટલે હવે આપણે તો એમને કહેવું હું. સદગુરુ રામાનંદ સ્વામી અહીં વારે વારે આવતા, સૌને પ્યારથી બહુ દર્શન દેતા, આ સરદાર ગામને પોતાનું માનીને ઘણીવાર મહિનો બે મહિના સુધી રહેતા. શ્રીહરિ તો અહીંયા 5 દિવસ પણ ટકતા ને છે ને, જાણે કે 7 પેઢીનો હક. શ્રીહરિ તો અહીંયા 5 દિવસ પણ ટકતા ને છે, તો સત્સંગ કઈ રીતે વધશે? અમે શ્રીહરિને કહી શકતા નથી, એટલા માટે આપને કહીએ છીએ. શ્રીહરિ આપનું કહ્યું કાંઈક માને છે, એમાંય થોડો ડાઉટ છે? હા, શ્રીહરિ આપનું કહ્યું કાંઈક માને છે, કારણ કે તેઓ આપને ગુરુના રૂપમાં જાણે છે. આવું મુક્તાનંદ સ્વામી પાસે જઈને ભક 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 બોલી લીધું. આમાં મર્યાદા, મહિમા, સદભાવના, પ્રેમ એ બધું જો આના કરતાં વધારે આગળ હોત તો લગભગ મહારાજને જવાનું કહેવું જ ન પડે. પણ એ સુસ્તું જ નથી ખરેખર. એવું જ સોચે, અહીંયા ટકતા નથી, પછી અમને સત્સંગ ક્યાંથી થાય? તમે અહીં રહ્યો, અમને સમય આપો, સત્સંગ કરાવો, તો ને ગુરુ તો આટલું બધું કરતા. ગુરુ ગુરુ છે, ચેલકાઓ ચેલકાઓ છે, તમે ગુરુના ગાણા ગાઓ છો તો ગુરુને સેવી સેવીને તમારામાં આવ્યું હું એ જ પહેલાં બતાડો. ગુરુનો દાન માટે તો ઉપયોગ કરવાનો છે ને, કે અમે ગુરુ વખતના, અમે ગુરુ વખતના, અમે ગુરુને સેવેલા જૂના. મહારાજને આ વાત મળી. જો હવે મુક્તાનંદ સ્વામી ગમે એમ કરીને એમને સમજાવીને કમસે કમ 5-1 દિવસ તો રોકો. મુક્તાનંદ સ્વામી રામદાસભાઈ પાસે ગયા કે સ્વામી તોંગાભાઈને જરા દુઃખ લાગે છે, મોટા જૂના દરબાર છે, આ પ્રદેશનું મોટું ગામ, આપણા ગુરુ અહીં ખૂબ રહેલા, એટલે આપણે થોડા ખાચવી લઈ તો સારું. હાલો ને મહારાજને જઈને પ્રાર્થના કરીએ, આને જો દુઃખ લાગશે તો પાછું બીજું તક. તે રામદાસભાઈને હારે લીધા, તોંગાભાઈને પણ હારે લીધા, ત્રણેય ગયા મહારાજ પાસે. મુક્તાનંદ સ્વામી તોંગાભાઈને ખુશ કરવા મહારાજને રોકાવા આગ્રહ કર્યો, અને મહારાજ બોલ્યા, હો મહારાજ તો અંતરિયામી છે ને, તરત જ બોલ્યા, મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, ખાસ કરીને બાપુ જાડેજા, તોંગાભાઈ સાંભળો, રામાનંદ સ્વામી આપણા ગુરુજી, આપણે બધા એમના શિષ્ય, એટલે તમારે ને અમારે હેત છે એની નાની, પણ સદા અહીંયા રહેવાય નહીં. જેમ અમારે ને તમારે પરસ્પર હેત વધે એમ અમારે કરવું જોઈએ, એ અમારી રીત છે. લેવું કીધું, શું કીધું? જેમ અમારે ને તમારે હેત વધતું રહે, ઘટે નહીં, અભાવ ન આવે એમ કરવું, એવી અમારી રીત છે. અત્યારે જે તમે લક્ષણો દર્શાવી રહ્યા છો એ હેત વધારવાના નથી. આટલું તો પહેલામાં પહેલું કહી દીધું કે જે ગામમાં જેટલું રોકાવાથી હેત વધે એમ હોય, મહિમા વધે એમ હોય, વધુ દાસ થાય એમ હોય, નિષ્ઠા દ્રઢ થાય એમ હોય, ત્યાં એટલું રોકાવાય, ત્યાં એટલો લાભ અપાય. જેને ત્યાં જેટલું રોકાવ એટલું બરોબરીયાપણું વધી જાય, હે માન વધી જાય કે અમે ગુરુને આટલા સેવતા અને ગુરુની ગાદીએ બેઠા એને પણ અમે આમ સેવા હું, તો ફાયદો થયો કે નુકસાન? તો નુકસાન થયું. માટે અહીં કાયમ રહેવાય નહીં, જેમ પરસ્પર હેત વધે એમ કરવું એ અમારી રીત છે. તેમ છતાં તોંગાભાઈને થોડું વધુ દુઃખ ન લાગે એટલે મહારાજ વિનય છે, એ રામાનંદ સ્વામીના જેટલા સત્સંગીઓ છે ત્યાર પછી પણ હજારો નવા થયા છે, એ બધાની રક્ષા કરવા સારું અમારે આ સત્સંગમાં વિચારવું જરૂરી છે. માટે તોંગા બાપુ અત્યારે તો જવું પડશે, એમ મહારાજે હેતથી થોડીક વિશેષ વાત કહીને પછી પહોંચી ગયા.
બસ એટલું કહીને વહેલા જાગ્યા. જાગીને તરત મહારાજે વિદાય માગી. હવે કાંઈ બીજું તો બોલવા જેવું હતું નહીં. મુક્તાનંદ સ્વામી સમજી ગયા હતા કે મહારાજની મરજી પાક્કી છે નીકળવાની, કોઈ કાંઈ બોલ્યું નહીં. બધા હરિભક્તો વળાવા આવ્યા. થોડેક વાર પછી મહારાજે એમને હવને પાછા વળ્યા. શ્રીફળ અને હાકર વગેરે જે લાવ્યા હતા એ પ્રસાદ હવને વેચી દીધો. ત્યાંથી મહારાજ ગુણધામ શ્રી હરિજી મહારાજ ગોંડલ પધાર્યા. ગોંડલને પાદર ઘાટો વૃક્ષનો છાંયો હતો ત્યાં મહારાજે વિરામ લીધો. એટલી જ વારમાં ગોંડલ નરેશ સ્વાગત સામૈયું લઈને સામે આવ્યા. રાજમહેલમાં મહારાજને પધરાવ્યા, સ્નેહ સહિત જમાડ્યા. સર્વે સંતો ભક્તોનો સાથ હતો એને પણ જમાડ્યો અને રાત્રે સંતોએ ભવ્ય કીર્તનો ગાયા. પછી સૌ પહોંચી ગયા. સવારમાં મહારાજ અહીંયા જાગ્યા. જાગીને તરત જ ભાગ્યા, હાલો નીકળી જવું છે. હવે અત્યાર સુધી આપણે ઘણા ગામતરા જોયા, રાઈટ? નાનું એવું ગામ હોય તો પણ મહારાજ રોકાતા. મેથાણ તો કેવડું નાનું એવું, કરમડ ને આ ને તે. હવે આ મોટા મોટા તોતિંગ જેવા આવવા માંડ્યા હતા. મહારાજ કે હાલો, એ હાલો. વળી ગોંડલથી હાલવાની તૈયારી કરી. ગોંડલ નરેશ અત્યંત દુઃખી થઈ ગયા. સીધા મહારાજને બે હાથ જોડ્યા, પ્રાર્થના કરી. પણ એ કરતાં અહીં થોડોક આમ કુણપનો ભાવ વધારે છે. બે હાથ જોડ્યા કે છે, હે સુખદાતા શ્રી હરિજી મહારાજ, આપ સીધાવશો તો અમને ક્યાંય દિવસ રાત ચેન નહીં પડે. હે કૃપાળુ, કૃપા કરો તો સારું બાપા. મહારાજને ગમ્યું. મહારાજ કે એવું કરો, શોક ન કરશો. જો એકની આશા પૂરી કરવા અમે રોકાયા જ કરીએ તો દરબાર અનેક ઉદાસ થાય. જેમ આજ તમારે ત્યાં આવ્યા તમને આનંદ થયો, એમ અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં બધાને આનંદ થાય. તમારે ત્યાંથી રજા લે છે તો તમને ઉદાસી થાય છે, તો જેને ત્યાં જઈ જ ન શકીએ એને કેટલી ઉદાસી થાય. એટલા માટે રાજા હમણે તમે રાજી રહેજો. એટલા માટે અમે સૌ દેશમાં વિચારીએ છીએ એમ કહી અને મહારાજે થોડોક ઉપદેશ આપ્યો. પણ એ સરદારથી આવ્યા છે ને, હજી તાજી અસરમાં છે. મહારાજે જે ઉપદેશ આપ્યો ને હરિભક્તો, એ આપણે બધાને કામનો છે, ખરેખર કામનો છે. જો ભગવાનને રાજી કરવા હોય, સંતોને રાજી કરવા હોય, કાયમી મહારાજના અને સંતોના દાસ થઈને રહેવું હોય તો સાંભળો. સુખ દુઃખમાં એક જ રંગ, તેનો પાકો જાણો સતસંગ. સુખ દુઃખમાં એક જ રંગ, તેનો પાકો જાણો સતસંગ. સુખ દુઃખમાં એક જ રંગ, સુખ દુઃખમાં એક જ રંગ, તેનો પાકો જાણો સતસંગ. તેનો પાકો જાણો સતસંગ. સુખ દુઃખમાં એક જ રંગ, તેનો પાકો જાણો સતસંગ. સુખ દુઃખમાં એક જ રંગ, તેનો પાકો જાણો સતસંગ. હે તેનો પાકો જાણો સતસંગ, તેનો પાકો જાણો સતસંગ. એક મહત્વનું વાક્ય મહારાજે કહી દીધું, જિંદગીભર યાદ રાખવા જેવું. સુખ પડે ભાઈ દુઃખ, જેનો ઉમંગ એક અને એક જ સરખો રહે. જેવો સુખમાં એવો ને એવો દુઃખમાં. દુઃખ વખતે જે ભગવાન ભજવાનો ઉમંગ આવ્યો હોય એ પાછો એવો ને એવો સુખમાં પણ રહે. આ નામ પાકો સત્સંગ થયો. તમે અમને, અમે જૂના છીએ ને અમે મોટા છીએ ને અમે સેવા કરી છે ને અમે આમ કરી છે ને એને લઈને સત્સંગ પાકો ગણાવતા હોય તો એ બરાબર નથી. કોણ પાકો સત્સંગી? સુખમાં અને દુઃખમાં બંનેમાં જેનો રંગ ઉમંગ ઉત્સાહ એક સરખો જ વધ્યા કરતો હોય. આમ પાકો સત્સંગ. જરાક દુઃખ આવે ત્યાં તો ફોંકી ઢીલો ડફ થઈએ, જરાક સુખ આવે ત્યાં તો પાછું બેકી જાય. સુખમાં તદ્દન ભગવાન ભૂલીને ભટકવા લાગે, દુઃખમાં રિહાઈને ધોખો કરીને તમો ગુણી થઈ જાય.
આમાં એકેમાં લેવાનું નહીં. જેને માન મળે તો ભાદરવાના ભીંડા જેવો ફૂલાય, અને જો અપમાન થાય તો કરમાય. આ કાંઈ પાકા સત્સંગ ન કહેવાય બાપા. આવું મહારાજે ગોંડલના નરેશ અને ત્યાંના બધા જ હરિભક્તો આગળ વાત કરી. સાંભળીને બધા બહુ રાજી થયા કે મહારાજ તમે બહુ કૃપા કરી, અમને આપની મરજી જણાવી, હવે અમે આવા જ બનવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. પછી સૌ કોઈ એક ગાંવ સુધી તો મહારાજને વળાવાયા ગોંડલ નરેશ પોતે અને ગોંડલના અન્ય હરિભક્તો બધા. ત્યારે એક નાની એવી નદી આવી, મોકળા જેવું હતું પણ પાણી સરસ ચાલ્યું જતું હતું. મહારાજ ત્યાં નાયા ધોયા પૂજા પાઠ કર્યા, ત્યાં સુધીમાં ગોંડલ નરેશે એક એક મણ જેમાં પેંડા સામે એવા 10 પેકેજ મંગાવ્યા. કેટલા? તો કુલ વજન કેટલું? પેંડા, બરફી, જલેબી, લાડુ, મોતૈયા, ગાંઠિયા, આવું બધું. મહારાજે સૌને ટીમણ કરવા માટે, નાસ્તો કરવા માટે ખૂબ બધું વહેંચી દીધું. હવે ગોંડલમાં મહારાજ રોકાણા નહીં. મહારાજે થોડોક બોધ આપ્યો અને પછી નીકળી ગયા. ગોંડલ નરેશ હારે ઊભા છે, બરોબર ગોંડલથી એક ગાંવ દૂર વોંકળાને કાંઠે નાસ્તો ચાલે છે. એ વખતે ઠેઠ કડી તાલુકાનું કરજીસણ ગામ ગાંધીનગર પાસે, ત્યાંથી હરિભગત દર્શન કરવા આવ્યા. આવીને મંડ્યા દંડવટ કરવા. એમનું નામ હતું નાનાભાઈ ભટ્ટ. એમની સાથે નથુભાઈ વગેરે બીજા પણ હરિભક્તો હતા. લગભગ એમના ગામથી અહીંયા પૂગે 150-200 કિલોમીટર થાય. રહેવાનું નહીં તો દર્શન કરવા આવી ગયા. હા, અને મહારાજને રહેવાનું નહીં હો. મહારાજ ઊભા થયા, સામે ચાલ્યા, એકે એક હરિભગતના નામ લઈ લઈને હવને બોલાવ્યા. નહોતા આવ્યા એના પણ સમાચાર પૂછ્યા, એમને ખૂબ ભાવથી ભેટ્યા. પેલો નાસ્તાનો પ્રોગ્રામ ચાલતો હતો અને એમાં બેહાડ્યા અને મારા વાલાએ જાતે જમાડ્યા. એટલો બધો રાજીપો દેખાડ્યો. હવે હાવ નાના માણસો, આ તો ભૂદેવો અને ગામડા ગામના સામાન્ય હરિભગત. ગોંડલ નરેશ આમને આમ જોઈ રહ્યા હો કે ઓહો, હું મફત્યો આગ્રહ કરતો હતો, ક્યાંય જવું નહીં, ક્યાંય આવવું નહીં, કાંઈ ભોગ નહીં, ને તમે રોકાવ, તમે રોકાવ, તમે રોકાવ. આ બિચારાને ભાવ કહેવાય. કેટલા કિલોમીટરથી? 150-200 કિલોમીટરથી અહીં દર્શન કરવા આવ્યા અને એનો ભાવ તો જુઓ. પણ હા, હવે સાચું કે પ્રભુને રાખવા હોય, એના વાલા સંતોને રાજી કરવા હોય તો આપણે પણ શું કરવું જોઈએ. ગોંડલ નરેશ આ બધું જોઈને ભાવ વિભોર થઈ ગયા. એને બધો તાળો મળી ગયો કે આગ્રહ કરવાની જરૂર નથી, પ્રેમ વધારવાની, ભાવના વધારવાની, મહિમા વધારવાની જરૂર છે. અહો ભાવ આવ્યો ઓર માય. પછી તો પાછા વળ્યા છે, માગી વિદાય કે મહારાજ હવે અમે નીકળીએ કે હા નીકળો. આ બાજુ મહારાજ અને એમની સાથે હતા એ બધા જ સવારો ચાલ્યા. રસ્તામાં મહારાજે જે બધા દરબારો હતા ઘણા દિવસથી હારે ને હારે, એને વાત કરી. હવે પેલા મહેમાન બધા ગોંડલવાળા તો પાછા વળી ગયા, જે હતા એ નહીં હારે રહ્યા. દરબારોને કે ઘોડા અહીં હારે કરો. બધા આજુબાજુમાં આવ્યા ને ત્યારે મહારાજે કીધું કે સાંભળો, તમે સૌ જેતપુર સુધી હારે આવો અને જેતપુરથી બધા હો હો ને ઘરે જાજો. એ વખતે ગઢપુરવાળા કેટલાક મહિલા મુક્તો પણ મહારાજની જોડે જોડે દર્શન કરવા માટે આવેલા, જીવુબા લાડુબા વગેરે, એમને પણ શ્રી હરિજી મહારાજમાં પ્રેમનો કોઈ પાર નહોતો. જીવા બાપુના દીકરી અમરી અને અમૂલા પણ હરે હતા, રાજબા પણ હતા, ગંગા, રેવા વગેરે કેટલાક બહેનો સેવામાં હતા. આ બધા જ બહેનો હતા હરે. એમને સાંભળતા મહારાજે કીધું કે તમે બધા પણ જેતપુર પછી પાછા હો હો ને ઘરે જાઓ. અને આ બધા જ મહિલાઓ જે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા, એમના ઘડતર કેળવણી માટે, એમના સત્સંગના વિકાસ માટે મહારાજે બાઈઓ માત્રના ગુરુ સ્થાને જીવુબાને નિમેલા. જે માં ભક્તિ દેવી હતા એ પણ દિવ્ય સ્વરૂપે જીવુબાની સાથે વિચરતા, આવું આધારાનંદ સ્વામી નોંધ્યું છે.
આ બધા જે સાંખ્યોગી બહેનો જોડે જોડે આવ્યા હતા ને એને પણ મહારાજ એવું કીધું કે ગઢપુર તો અમારું ધામ છે, અમે આવીશું, તમે બધા જેતપુર સુધી આવો અને પછી સૌ કોઈ બાઈઓ ભાઈઓ બધા નીકળી જશો, અમો હમણાં થોડોક ટાઈમ સૌરાષ્ટ્ર દેશમાં ફરીશું. એવું કહી અને પછી દરબારો સાંભળે એમ મહારાજ બોલ્યા કે આજ સામેથી કેમ રજા દેવા માંડ્યા હશે. સૌને પ્રશ્ન થતો હતો ને મહારાજે થોડી ચોખવટ કરી. આપણે બધા જ આ વાતને સારી રીતે ધ્યાનમાં લઈએ તો સારું કે મહારાજ કેમ આપણને એનાથી દૂર કરતા હશે. મહારાજ જવાની કેમ વાત કરે, કોઈ જીવને પ્રભુ જાકારો દે તો બાપ આપણું થાય હું હે, પણ મહારાજને આવું કેમ કહેવું પડે છે. જેમાં ભક્તોને પોતાની ભાવનાની કંઈક કસર હોય છે, નિષ્ઠામાં કંઈક નબળાઈ હોય છે એ દેખાય છે, એની આ અસર છે. સાંભળો મહારાજ એવું બોલ્યા, સહવાસથી આવે અભાવો માટે સૌજન ઘેરસી ધાવો, સહવાસથી આવે અભાવો માટે સૌજન ઘેરસી ધાવો, એ સહવાસથી આવે અભાવો માટે સૌજન સિધાવો, સહવાસથી આવે અભાવો માટે સૌજન ઘેર સિધાવો. કાયમ હારે રે, વઢણી ટોકણી રોકણી બધું થાય તો ખરું જ બાપા. મહારાજને દેખાય, સંતોને દેખાય, અપલખણ બધા કહેવામાં આવે, ક્યારેક સરખું હોવા મળે, ક્યારેક ન પણ મળે. ઉતારો ખાવું પીવું રોજ ગામ બદલાતા હોય તો ભાઈ કંઈ ઘર જેવું થોડું હચવાય. એક તો એવું હચવાય નહીં, પાછું વઢવું ટોપવું તો ખરું જ. ભેગા રહેવાથી જેને અભાવ આવે એમ હોય એને મહારાજ કહે છે હવે તો ઘેર સીધાઓ. ભાવ રે એટલા જ દી હારે રહેવું સારું. ભગવાનનો અને સંતોનો અભાવ લેવો એના કરતાં ઘર સારું. આવું કીધું લે બોલો. જો કોઈ ભગવાન અને સંતોની સાથે રહીને અભાવ લેશે તો એને વહેલી તકે ભગવાન ઘરે વળાવવાના છે. ભગવાન અને સંતોની સાથે અભાવ લેવા રહેવાનું હોય કે ભાવ વધારવા, પણ કાયમ ભેગા રહીએ ત્યારે જલેબીનો જલેબો થાય. રોજનું થયું, આપણા મનમાં એટલી જ શ્રદ્ધા હોય, એટલી જ ભાવના હોય કે થોડાક દિવસે એ બધો ભાવનો કોટો ઉતરી જાય, પછી પાછું ઓલું જૂનું મારવાડ યાદ આવે. પછી થોડાક દી ત્યાં જાય, ત્યાં થોડાક રોદા ખાય, ત્યાં થોડોક દુઃખી થાય, પાછા ભગવાનને સંતો યાદ આવે. હારે રહેવાથી જેને અભાવ આવે એ બધા હવે ઘેર જાવ કે છે. પરંતુ બાપ બધા એવા હોય એ શું બધા એવા હોય કે ભેગા રે અને અભાવ લે? એમાં પણ હોળવલા હોના જેવા અપવાદરૂપ હોય કે ન હોય. આજ લોક ટોળામાં દાદો ખાચર ગઢડા વાળા હતા હો, અને આગળ આવ્યા અને એને બે હાથ જોડ્યા. દાસ છે ને સીધું તોંગા બાપુ જેવું નહીં, પેલા બે હાથ જોડ્યા અને પછી એને કીધું. અને હવે જે દાદા ખાચર કહે છે ને હરિભક્તો સાંભળી લ્યો, આપણે જો દાદા ખાચર જેવા પ્રભુના પ્રાણ પ્યારા બનવું હોય તો આટલી નિષ્ઠા વહેલી તકે કેળવી લેવી જરૂરી છે. સાંભળજો દાદા ખાચર બોલે, મને વેચી નાખો પર ઘેર, હે ત ભાવ માં નો પડે ફેર, મને વેચી નાખો પર ઘેર.
કહેવાનો મતલબ એ થયો કે શ્રી હરિજી મહારાજના કાયમી રહેવું હોય તો 100% સમર્પણ જરૂરી છે. કેટલા ટકાનું? 100 એ 100%. એવું નહીં કે આટલું હોય ત્યાં સુધી તો મન ફાવે, આવું કરો તો પછી મન ન ફાવે, તો હું ઘરે જઈશ, તો હું પછી થોડોક લાભ લઈશ, મને એમ નહીં ગમે. આ બધા સમર્પિત નથી, આ બધા સ્વતંત્ર મૂર્તિઓ છે. એ તો એનો વેપાર કરવા આવ્યા છે, એને થોડો કાંઈ લાભ છે, ફાયદો છે, સુખ છે તો આવ્યા છે. એ કાંઈ ભગવાન અને સાધુના વેચાણ થયેલા નથી. એને તો એની મનમાની સુખ સગવડતા મળે ત્યાં સુધી રહે, અને જેવી એની મનમાની ન થાય એટલે તરત અભાવ લે. એને મારો મહારાજ જ વેલો વેતો કરે કે અભાવ લઈને તારા જીવનું બગાડે, એના કરતાં તું ઘરે હારો. એ પછી બાય હોય તોય અને ભાઈ હોય તોય મને વેચી નાખો પર ઘેર. બાપ રે બાપ, હે એ 50-50 રૂપિયામાં તમે કોકને ઘરે વેચી નાખો ને મહારાજ, તોય મને તમારામાં તમારા વાલા સંતોમાં જે હેત ભાવ પ્રેમ લાગણી બંધાણા છે ને એમાં લવ લેશ ફેર ન પડે. મહારાજ હું તમારો ઓલરેડી વેચાણ છું, હું તમારી વસ્તુ છું, હું તમારો સેવક છું. મારા સેવક તરીકે આવી ઈચ્છાઓ રાખવાની ન હોય કે તમે મને આય રાખો ને આમ રાખો ને તેમ રાખો ને મને આય નહીં ફાવે ને આય નહીં ફાવે ને. અરે ભાઈ, આપણે જે વેચાતી વસ્તુ લાવીએ છીએ આપણી પાસે રોજ આવી શરતો મૂકે છે. આ ચશ્મા જે દિવસના આપણે વેચાતા લઈ આવ્યા છીએ, કેટલી વાર શરત મૂકી કે મન આખો દી પહેરી રાખો તો નહીં ફાવે, રાત્રે મન નહીં ફાવે, મને રાત્રે આરામ દેવાનો, કોઈ દી શરતો મૂકે છે? એનું વેચાણ કહેવાય, એને ખરા અર્થમાં દાસ કહેવાય, એને સમર્પિત કહેવાય, એને ગુલામ કહેવાય. આપણે તો અમુક કન્ડિશનોમાં જ ફાવે, અમુક કન્ડિશન બહાર ન ફાવે. જો ભગવાન અને ભગવાનના વાલા સંતના સાચા સેવક બનવું હોય તો 100% સમર્પણ કરવું, જેમાં એક પણ શરત આપણી ન હોય કે મન આય ફાવે, આય ન ફાવે, આમ ફાવે, આમ ન ફાવે, હું આમ હોવ તો રહું નહીં તો ન રહું. તમે બધા જ ગ્રહસ્થો તમારે ઘરે રહ્યો છો, કઈ કઈ શરતે રહ્યો છો મને શરત લખાવો તો. તમે જન્મ્યા અને આવડા મોટા થયા, કઈ શરતે? તમને જે મા બાપ મળ્યા છે, જે બૈરી મળી છે, જે છોકરા મળ્યા છે, એની અરે કઈ કઈ શરતે આ બધું ડીલ કર્યું છે? ત્યાં બધું તમારે ધાર્યું જ થાય છે. તમારે બૈરી તમે જેમ કહો એમ જિંદગી ભર જી 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 સ્વામીનાથ આમ કરે છે તો ક્યાં વયા જાવ છો? તમારી માં, તમાર બાપ, તમાર છોકરા, તમારે છૈયા, તમારા હગા હાય બધું જ તમે કહો એમ જ ધજન પૂછડીને જેમ કરે છે, એ તમાર ઘરમાં તમે ઈચ્છો એવી જ બધી જ સુખ સગવડતાઓ મળે છે તો ક્યાં વયા જાવ છો? કોનો અભાવ લ્યો છો? અને લ્યો તોય પાછા ત્યાં ત્યાં આવીને તમે ને તમે હમું કરો છો કે નથી કરતા? કાં ભગવાન અને ભગવાનના સંતો આરે વહમું પડે છે? એનો મતલબ એટલી ગરજ નથી, એટલો ખાપ નથી, એટલું સમર્પણ કર્યું નથી. એ એક પૂર્વની કઠણાઈએ ભૂંડું ભૂખ જેવું બૈરું મળ્યું હોય તો આખી જિંદગી નભાવો છો કે નથી નભાવતા? ક્યાં જાઓ છો? આખા ગામમાં ભૂંડું લગાડે એવું હોય, હો અકોણું એવું બોલતું હોય ને એવું નાખોર્યું હોય, એને લઈને તો છોકરાના વહેવાલ ન થતા હોય ને છ્યા હોય તો રહેતા ન હોય, પણ કોઈને કહેવા જાઓ છો? સહન કરો છો કે નથી કરતા? છોકરો એવો ભટકાણો, બાપો એવો ભટકાણો, અરે કેટલાકને તો માં એવી મળી ગઈ હોય છે, એ બોલો હવે કોને કહેવા જવું? પાડોશી એવા હોય, હગા એવા હોય, નાત એવી હોય, તે ક્યાંય વયા જાઓ છો? રોજ શરત મૂકો છો કે મને આમ નહીં ફાવે તો હું આમ નહીં રહું? સત્સંગમાં જ બધું. એટલે પછી ભગવાને આપણી અરે શરતી બધો સત્સંગ કરે, હો કે તને ફાવે એટલો તારે નમારે મેળાપ, તને હ ખરે એમ કર, હો બાપા તારે આ જન્મે અમને ધામમાં આવવા એવું છે નહીં, કારણ કે તું અમને 100% સમર્પિત થઈને રહી શકે એવો છો નહીં. હવે આપણે અક્ષરધામમાં જઈશું ત્યાર બધી ત્યાં શરતો મૂકવાની છે કે મારા અક્ષરધામમાં મને આમ નહીં ફાવે. એક સેકન્ડ પહેલાં અહીં ઘર ભેગા થઈ જઈએ છું, કેટલા સેકન્ડ પહેલાં, ને તો મહારાજને જા એમ એને જ કહેવું પડતું, સંકલ્પ થયો નથી પૂરું. 100% સમર્પણ કરવાની જરૂર છે. કેટલા ટકા? 100 એ 100%.
ભગવાન અને સંતોની ગરજ હોય, આત્યંતિક કલ્યાણની ભૂખ હોય તો, અને આમાં નડે એવા જેટલા અકોણા સ્વભાવ રાખ્યા છે, એવી જેટલી વાસના રાખી છે, એ બધું જ આપણે સુધારવાનું છે. અને એટલા માટે જ દાસના દાસ થઈને, તિનકે દાસ થઈને આ સત્સંગ કરવાની જરૂર છે. આ કથા વાર્તા કીર્તન ભજન જીવનમાં અપનાવવાની જરૂર છે. અહીં ફંદા કરવા નહીં આવ્યા, અહીં આપણી શોક સગવડતા અને મનમાંની મોજ માણવા થોડા આવ્યા છીએ. મને વેચી નાખો પર ઘેર, ભેદભાવમાં ન પડે ફેર. તોંગા બાપુ ને ગોંડલ નરેશ ને બધા વાદ લે છે કે ગુરુજી આમ ને ગુરુજી આમ. આ દાદો ખાચર નવો હરિભગત છે. નવો છે કે જૂનો? નવો. રામાનંદ સ્વામીને તેણે કોઈથી જોયા નથી, એના બાપેને જ જોયા, એના કુટુંબીના કોઈને જ જોયા. આ તો જે હમણાં જ હરિભગત થયા. લ્યો કરો ને આવું વાદ લેવો હોય તો. હે, ઓલો વાદ લેવાય જેમાં માન મળે, મન ધાર્યું થાય, મોભો મળે. પણ તમારે જેને રોકવા છે, તમારે જેનો લાભ લેવો છે, એને રાજી કરવાનું તો પહેલાં વિચારો. કાં દાદો ખાચર ન કહે તોય હામેથી ઘરે જાય છે કે નહીં, પોતાનું ઘર માનીને રહે છે કે નહીં? હમણે કીધું કે ગઢપુર તો મારું ધામ છે, અમે આવશું ચોરઠવાળાને લાભ દઈને. કે ને, કારણ કે એનું સમર્પણ જુઓ. હવે આ કોઈને હૂજતું નથી, હૂજે છે? કોઈ દિવસ મરે ત્યાં હું છું એ નહીં પૂછે કે દાદા બાપુ, એ દાદા ખાચર, મહારાજ ને મહારાજના વાલા સંતો વશ થાય, રાજી રાજીના રેડ થાય, એના માટે અમને કંઈક તમે બે શબ્દો કહો. તમે શું કરો છો? તમે આખો પરિવાર કેમ રહ્યો છો? તમારી સમજણ કેવી, નિષ્ઠા કેવી, ભાવના કેવી? માન મૂકીને એ કોઈ દી થાય? મરે ત્યાં હું જી ન થાય, ઈર્ષા થાય, અભાવ લેવાય. અને જો મહારાજ ન માને તો મહારાજનો હોય તે અભાવ આવે કે મારા તો ગઢડા બંધાણા જ. આવું મનમાં થાય. ગુરુજી બહુ સારા હતા, ગુરુજી રહેતા મહિનો બબે મહિના, હવે આ ન રે, મોટા થઈ ગયા, થોડા ગુરુ થઈ ગયા, થોડા આશ્રિતો વધી ગયા, થોડાક યોગી છે તો પરતાપી છે, એટલે મોટા થઈ ગયા. હવે એ આપણું ન માને. હવે ખરેખર કોણ મોટા થઈ ગયા? સાચું કહેજું, માન કોને આવી ગયું? એ મારા ભગવાન, તમે અમને બચાવજો. હો બાપા, આ તમારી ડેન્જર માયાથી તમે બચાવજો. કે હોય અમારામાં અને દેખાય પ્રભુ, કે પ્રભુને પ્યારામાં. એવી રીતે જેટલા બીજા હરે હતા ને, હવે દાદા ખાચરનું સાંભળીને જોમમાં આવી ગયા. હો, દાદા ખાચરે આવું કહી દીધું ને કે વેચી નાખો ને મહારાજ ન ફેર પડે, તો બીજાને બળ આવી ગયું કે મહારાજ અમે પણ અભાવ નહીં આવવા દઈએ, તમે જેમ રાખશો, સંતો જેમ રાખશે એમાં જ રહેશું. આવું બધાએ હાથ જોડીને કીધું. ત્યારે મહારાજ કે, એ આ તો અમે તમારું બધાનું અંગ જોવા માટે જરાક પરીક્ષા કરતા હતા કે જોઈ તો ખરા, હવે આટલા દીથી ભેગા રહે છે કેમ થયું છે. આવી બધી મહારાજે રસ્તામાં વાત કરી અને જેતપુર પધાર્યા. આ પુષ્પના ઉપસંહારની બહુ જ સારી મજાની વાતો છે. બહુ બહુ હિતકારી વાત કહેતા, સહુજન તે ઉરમાં ઉતારી લેતા. બહુ હિતકારી વાત કહેતા, સહુજન તે ઉરમાં ઉતારી લેતા. એ નિજ જનહિત નાથનું પ્રયાણ, વર્ણન કોણ કરી શકે સુજાણ. નિજ જનહિત નાથ પ્રયાણ, વર્ણન કોણ કરી શકે સુજાણ. ઓ, વર્ણન કોણ કરી શકે સુજાણ. ઓ, વર્ણન કોણ કરી શકે સુજાણ. આમ વાલમજી હિત કરવાની વાતો બહુ બહુ કહેતા, અને મહત્વની વાત છે જે બધા શ્રદ્ધાવાળા ભાવિક ભક્તો હતા એ વાતો અંતરમાં ઉતારી લેતા. આપણું કેમ છે? એ જેને જે દાડાનો સત્સંગ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જેટલી વાર સંતોનો હરિભક્તોનો અભાવ આવી ગયો હોય, પાછા પડી જવાનું હોય, મૂંઝાઈ ગયા હોય, ખીજાઈ ગયા હોય, કરમાઈ ગયા હોય, કોક કોક દી ફૂલાઈ ગયા હોય, એ બધા આજ વિચારો ને કે આજ આ દાદા ખાચરની વાત સાંભળ્યા પછી આપણે હવે જીવનમાં કેટલું ઉતારીશું, શું ઉતારીશું? પાર ઘર વેચી નાખો મહારાજ, તમારા અને તમારા વાલા સંતોના ભાવમાં લવલેશ ફેર નહીં પડે. હાલો, આ વાત કેટલા આપણે જીવનમાં ઉતારીશું? આજે જ કેટલા ઠરાવ કરશે કે દાદા ખાચર
તમારા જેવા મારે બનવું છે, કારણ કે તમે જેવા મહારાજને સંતોને વશ કરાતા ને એનું રહસ્ય મને પકડાણું આ જ. હવે મને ખ્યાલ આવ્યો કે ભગવાનને વશ કરવા હોય તો પહેલા આપણે 100% ભગવાનને વશ થઈ જવું જોઈએ. આપણે એના ને જ થતા અને એ માલિક આપણા ક્યાંથી જાય. પુષ્પ 25. મહારાજ જ્યારે જેતપુરને માર્ગે જઈ રહ્યા હતા ત્યારે સાથેના સંતો ઊંચા અવાજે ઝીલણીયા પદ ગાતા, કોઈ એક ઝીલાવે અને બાકીના બધા ઝીલે, અને ભજન ભક્તિની રમઝટ બોલતી હો. વળી મહારાજને મોજ આવી, મહારાજે કીર્તન રોકાવ્યા અને વાત કરવાની શરૂ કરી. ચાલ્યા જાય છે રસ્તામાં, બધાને નજીક બોલાવી લીધા આજુબાજુમાં. મહારાજ કે, હે વાલા સંતો, હે હરિભક્તો, સાંભળો, આ સત્સંગ છે ને એ જ મોક્ષનો મોટામાં મોટો દરવાજો છે. આ સત્સંગ છે ને, મતલબ સાક્ષાત શ્રી હરિજી મહારાજ અને એના વાલા સંતોનો સંગ, એનો યોગ, એનો પ્રસંગ, એ મોક્ષનો મોટામાં મોટો દરવાજો છે. જો કોઈ આમાં પ્રવેશ કરી શકે તો એ મોક્ષમાં જઈ શકે, અક્ષરધામ મેળવી શકે છે. જેને ભગવાનને ભગવાનના વાલા સંતોનો યોગ પ્રસંગ ગમતા નથી, એમાં જાજુ ટકાતું નથી, એને ધામમાં ટકી શકાતું નથી. કોટી સાધન કોઈ સાધે, એ તમામે તમામ કોટી સાધનોમાં સૌથી સર્વોપરીમાં સર્વોપરી કોઈ સાધન હોય તો એનું નામ છે સત્સંગ. સાંભળો, શાસ્ત્રોમાં કરોડો પ્રકારના જે કાંઈ સાધનો વર્ણવાયા છે ને, એ કરોડો એ સાધનોમાં સર્વોપરી સાધન કયું? સત્સંગ. પ્રગટ પરમાત્મા અથવા એમના પ્રગટ મહાપુરુષોના યોગમાં રહેવું, પ્રસંગમાં રહેવું, એમની સાથે જોડાયેલા રહેવું, ઘનિષ્ઠ પ્રીતિ યા તો આત્મબુદ્ધિ સાથે જીવન જીવવું, આ નામ સત્સંગ છે. એક વચનામૃત નોંધવું હોય તો જરાક નોંધવા જેવું છે, વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 54, એમાં આ વાત પ્રભુજીએ કહી છે. લખ્યું છે મહારાજે, સાંખ યોગ વગેરે અનેક સાધનોએ કરીને ભગવાન જેવા વશ નથી થતા તેવા એક સત્સંગે કરીને થાય છે. એક સત્સંગ કરવા લાગો ભગવાન વશ થઈ જાય છે, કરોડો સાધનેથી ન થાય એટલા બધા. અને એ સત્સંગ જેને જેવો છે એવો મુખ્ય સમજાઈ ગયો હોય એનું લક્ષણ તો મારા પ્રભુએ કીધું છે કે પ્રભુના પ્યારા સાચા સંતમાં જેને આત્મબુદ્ધિ થઈ ગઈ હોય ને એને સાચો સત્સંગ સમજાઈ ગયો છે, એ સત્સંગમાં જોડાઈ ગયો છે, હવે એને ભગવાન વશ થશે. કોટી સાધન સાધે જો અંગ, સૌથી સર્વોપરી છે સત્સંગ. આવો બધો રહસ્યનો મહારાજે પ્રકાશ કર્યો ત્યારે એ સાંભળીને રામદાસજી સ્વામી સાથે હતા, એ બોલ્યા કે મહારાજ, ગુરુદેવ રામાનંદ સ્વામી અને સ્વામીના પણ ગુરુ આત્માનંદ સ્વામી આવી વાતો કાયમ કરતા હો મહારાજ. રામદાસ ભાઈએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની રામાનંદ સ્વામી અને એના યોગ ગુરુ આત્માનંદ સ્વામી સાથે સરખામણી કરી કે મહારાજ, તમે વાતો કરો છો ને એવી જ વાતો ગુરુજી અને એમના ગુરુ કાયમ કરતા. એકાદશ સ્કંદ છે ભાગવતજીનો, એનો સાર એ બંને સ્વામીઓ વારે વારે કહેતા, મેં સાંભળેલું. રામદાસ સ્વામીના આવા વેણ સાંભળી અને મહારાજ મરમમાં બોલ્યા. શેમાં બોલ્યા? આમ ચોખ્ખું ન હોય પણ એનો અંદરનો રણકારો ખરેખરો હોય અને મરમમાં બોલ્યા કહેવાય. ભલે એને સ્પષ્ટ નથી પણ જો એને કોક સમજી શકે તો એમાંથી જે અર્થ નીકળતો હોય ને હૃદય હોંરો વયો જાય એવો હોય, એવું મભમમાં બોલ્યા. શું બોલ્યા સાંભળો, કંઈ ખુલાસો ન કર્યો પણ મહારાજ આવું બોલ્યા, સ્વામી જેનું ધ્યાન ધરતા હતા ને એ આજ આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. શું બોલ્યા? સ્વામી જેનું રાત દિવસ ધ્યાન ધરતા હતા ને એ આજ આ પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. હવે હરખામણી કરવી હોય તો કરો, નહીં તો ભેદ છે એ સમજી જાઓ. આવું કીધું હે છે ને, આને કહેવાય મરમ.
આવી મારા વાલમ જેવી વાતો કરી હોત જેતપુરના માર્ગે, અને ત્યાં જેતપુરની નદી ભાદર આવી, વળી પાછું મહારાજે ત્યાં સ્નાન કર્યું. મહારાજે પૂછ્યું, એ ગુરુદેવ અહીં આવતા અને અહીં નાતા કાં? કે હા મહારાજ, હાલો હાલો, એ આ તો ગુરુજીનું પ્રસાદીનું સ્થાન. પાછું મહારાજે ત્યાં સ્નાન કર્યું. હા, હવે રામદાસ સ્વામી આવું બોલ્યા, બીજા બધા પણ એની અસરમાં જ હોય ને, એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીને એવું લાગ્યું કે આ પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સમજવામાં ફેર રહી જશે. તે રામાનંદ સ્વામી પોતે આવ્યા જેતપુર નદીએ, પણ એમણે બહારનો દેખાવ બદલ્યો હતો, એક આમ કોઈ બાવા સાધુ પરોક્ષના હોય એવા દેખાવથી પોતે આવ્યા. મહારાજ તો ઓળખી ગયા, જેવા મહારાજે જોયા તો મહારાજ ઉતાવળા ચાલીને ગુરુજીને પગે લાગ્યા. મહારાજે આવી મનુષ્યલીલા કરી, પણ રામાનંદ સ્વામીએ તરત જ ખુલાસો કરી દીધો, હો એ તો ભૂલા ન પડે ને, ભલે ને મહારાજ પગે લાગ્યા, પણ રામાનંદ સ્વામી બોલ્યા. ત્યારે સ્વામી બોલ્યા, પ્રભુ પાસ હું તો આવ્યો છું દર્શન આશ. ત્યારે સ્વામી બોલ્યા, પ્રભુ પાસ હું તો આવ્યો છું દર્શન આશ. તવ પ્રતાપ કયો ન જાય, તવ પ્રતાપ કયો ન જાય. બહુ વધ્યો શિષ્ય સમુદાય, બહુ વધ્યો શિષ્ય સમુદાય. સ્થાપ્યો સ્વધર્મ ધરમ જાર, જોઈ રાજી થયો છું અપાર. સ્થાપ્યો સ્વધર્મ ધરમ જાર, જોઈ રાજી થયો છું અપાર. હવે રામાનંદ સ્વામી એક વાત બોલે છે, એ બધાની આંખો ને કાન બે આમ કરે ને એવી છે. અવતારો અનેક માયામાં, અવતારો અનેક માયામાં, આવો કોઈએ કર્યું ન કામ, આવો કોઈએ કર્યું નથી કામ, એ આવો કોઈએ કર્યું નથી કામ, માય. તમે ડંકો વગાડ્યો છે ત્યાં, તમે ડંકો વગાડ્યો છે ત્યાં, એ તમે ડંકો વગાડ્યો છે ત્યાં, તમે ડંકો વગાડ્યો છે ત્યાં. એ મહારાજ, તમે તો આ સત્સંગનો નવખંડ ધરતીમાં જશ વધાર્યો બાપ, બહુ મોટો જશ વધાર્યો. આવું રામાનંદ સ્વામી બોલ્યા. પછી પગે લાગીને તેઓ તો અદૃશ્ય થઈ ગયા. સ્વામી આવ્યા હતા મૂર્તિમાન, પણ બધાને ઓળખાણ ન પડી. વાણી તો એકદમ રામાનંદ સ્વામી જેવી જ લાગી, બોલવાની છટા ટોન એ તો એવી જ લાગી, પણ રૂપ બીજું ધર્યું હતું. બધાના ચિત્ત બહુ આકર્ષિત થઈ ગયા, પણ હવ કોઈ કળી ન શક્યા. ત્યાં તો જેતપુરના બધા હરિભક્તો આવ્યા, એમણે મહારાજને ગામમાં પધરાવ્યા. મહારાજ તથા એમની સાથે રહેલા સૌ કોઈને જેતપુરના ગામધણી દરબારે એમના ઘરે ઉતારો આપ્યો. પૂરી ભજીયા દૂધપાક વગેરે બધો થાળ તૈયાર થયો મહારાજ, જેમાં સુંદર શાક પણ બનાવ્યા હતા. પછી મહારાજ પોતે પીરસવા આવ્યા. સંતો ભક્તોને મહારાજે પોતે દૂધપાક પીરસ્યો. જ્યારે મહારાજ દૂધપાક પીરસવા લાગ્યા ને ત્યારે સુરા બાપુએ રમૂજ કરી, રમૂજ એટલે કરી રસ્તામાં મહારાજે ઘેર જવાની વાત કરી હતી કે પછી અભાવ આવે એના કરતાં હવે નીકળો જેતપુર પછી, એટલે રમૂજ કરી સુરાબાપુએ. અને બહુ જ મહારાજને હસાવ્યા, હવને હસાવ્યા. શું કીધું? મહારાજ, એ અહીંયા તો તમારી યારે દૂધપાક અને મેસુબના મેવા મળે છે હો મહારાજ, અને એટલું બધું ખવાઈ જાય છે, એટલું બધું ખવાઈ જાય છે મહારાજ, પણ જો તમે અમને ઘરે મોકલશો ને તો મારો ભોલ હુકાઈ જશે મહારાજ. કાઠિયાવાડી શબ્દ છે ભોલ, ભોલ એટલે મોટું પેટ. મહારાજ ઘરે તો હુકાઈ જાય છે, માટે એવી આજ્ઞા ન કરશો, એ અમારાથી તમારા વિના ત્યાં જીવાશે કેમ? હવે થોડીક રમૂજ કરતાં કરતાં, ગ્રહસ્થો ગ્રહસ્થના ઘરમાં કેમનું જીવન જીવતા હોય છે, ત્યાં કેવા પ્રકારની મુશ્કેલી હોય છે એ કહે છે. હો એ મહારાજ, ત્યાં તો ઘરવાળી ઘૂઘવાતી રોજ બોલે, ત્યાં તો ઘરવાળી
ઘૂઘવાટી રોજ બોલે એ વાત કોઈને નથી કહેવાતી. મહારાજ કોને કહેવા જવું કે આ ઘરમાં મારી આમે આમ ઘૂર કે છે? દિન રાત મહારાજ દુઃખમાં જાય. ખરેખર સાચું કહું મહારાજ તોય એનો અભાવ ન થાય હો, બોલો થાય? અને થયો હોય તોય પાણીના લીટાની જેમ દી અભાવ પછી પૂરું. મહારાજ માન મેલી અને એની ગુલામી કરાય છે. શું કીધું? માન મેલી અને એની ગુલામી કરાય છે. એવું હે મહારાજ, આપ અને આપના વાલા સંતો પાસે થાય એવી કૃપા કરો. આવું સાંભળીને મહારાજ પણ બહુ હસ્યા અને મહારાજ કાયમ ભાવ જ રહે એવો એક ઉપાય બતાડે છે. જેને કાયમ ભગવાનમાં સંતોમાં ભાવ વધતો રાખવો હોય એ સાંભળી લ્યો. મહારાજ કે એવું કરો, જો આવું જ હોય કે ઘરે ઘરવાળી ગમે એટલી ઘૂર કે તોય એનો અભાવ ન આવતો હોય ને અમારી ભેગા રહેવાથી અમારો કે સંતોનો આવી જતો હોય ને, એણે એવું કરવાનું 6-1 માસ સતત લાગટ ઘરે રહેવાનું. હો, ઈ ખૂબ ઘૂર કે ઘણું બધું તમને બધું કહી નાખે અને ખરેખરા ઉદાસ થાવ ત્યારે અમારી પાસે આવવાનું. કારણ કે દેહના સંબંધીનો જે હેત છે ને, એ વડ પીપર અને થોરના ઝાડમાં રહેલા ખીરું દૂધ જેવું છે. પડ્યું પડ્યું પણ પાલ વાત કરે, ગમે ત્યારે એમાંથી તો કોંટા નીકળે નીકળે નીકળે. હા, જો અમારા હો તો અમે તમને સાવધાની આપી છીએ કે આવી મોહ માયા મમતા તમારા જીવમાં જરીક જેટલી પણ રહેવા દેશો નહીં, નહીં તો ભૂત થવું પડશે. આવું મહારાજ કહીને પછી હિંડોળા ખાટે બેઠા. જેતપુરના જે બધા હરિભક્તો હતા એ પ્રણામ કરીને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ દશેરા સુધી હવે આ ગામમાં રોકાવ, કારણ કે રામાનંદ સ્વામી વારે વારે આવતા ને અહીં બહુ રોકાતા અને બોટ દેતા હો મહારાજ. વળી એમના જે ગુરુ મહાસિદ્ધ આત્માનંદ સ્વામી એ પણ પોતે અહીં રોકાતા અને આનંદ આપતા. અને એ આત્માનંદ સ્વામી હતા ને, એ તો બહુ લાંબો સમય સુધી ધ્યાનમાં બેસી રહેતા, બ્રહ્મ તેજમાં જ આનંદ માણતા. બ્રહ્મ તેજ દેખાય ને એનો આનંદ ભોગવતા. પણ રામાનંદ સ્વામીની રુચિ એનાથી જુદી હતી. એમની રુચિ કેવી? કથા, કીર્તન, ભજન, ભક્તિ કરવાની એમની બહુ જ રુચિ. એ પ્રભુ ભક્તિમાં રામાનંદ સ્વામીને અપરંપાર પ્રીતિ. આવું ગુરુમાં હતું અને એમના ગુરુમાં થોડુંક ફેર હતું. પણ હે મહારાજ, રામાનંદ સ્વામી અને એમના પણ યોગ ગુરુ, આ બે મહાપુરુષોમાં અધિક કોણ એ તમે અમને સંભળાવો. ગુરુજીની રુચિ અને એમના ગુરુની રુચિમાં ફેર હતો. એમના ગુરુ આત્માનંદ સ્વામી નિરાકાર બ્રહ્મ તેજની સમાધિમાં એના ધ્યાનમાં આનંદ માણતા કલાકોના કલાકો સુધી. જ્યારે રામાનંદ સ્વામી એટલું બધું નિરાકાર તેજનું કોઈથી ધ્યાન નહોત કરતા, પણ કથા બહુ કરતા, કીર્તન બહુ કરતા અને પરમાત્મામાં પ્રેમ રસ બસ કરતા. એટલો બધો પ્રભુમાં પ્રેમ કે જેટલો દેહમાં હોય, વિષયોમાં હોય, સગા સંબંધીઓમાં હોય, એના કરતાં વધુ ભગવાનમાં પ્રેમમાં માનતા. પોતે પ્રેમ એવો પ્રભુમાં કરતા અને એમના શિષ્યોને પણ કરાવતા. હવે આ બેમાં વિશેષ કોણ? રામાનંદ સ્વામી સ્થૂળ ભક્તિ કરતા હોય એવું લાગે છે અને આત્માનંદ સ્વામી તો કાંઈ ક્રિયા ન કરે ને ધ્યાનમાં કલાકોના કલાકો બેસી રહે એવું લાગે છે. તો હે મહારાજ, આમાં વધારે સારું કોણ, શ્રેષ્ઠ કોણ એ તમે અમને કહેશો? મહારાજ કે કહેશું, પણ એમ બધું ઉભય પગે ન થાય એ હવે આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર. અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા. મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતોષ
મારા જન્મ ઘણા મે વાલા અદવાળી તમે આવાર તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનાર કહે જ્ઞાન જીવન હે પ્રાણ મારા શ્વાસ તણા આધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા તમે રાજી રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા આ સત્સંગ મેં અબ આય હે જયતે સંત હરિજન ભાઈઓ તે સબ હૈ મુક્ત અનાદિ એહી સ્વભાવ અબ ભૂલ ગઈ તેહી સ્વભાવ અબ ભૂલ ગઈ તેહી સહજાનંદ સ્વામી મહારાજની જય